તમને જે આકૃતિમાં જો ધુમાડાઓ બતાવેલા છે તો
તમારી પાઠ્યપુસ્તકની અંદર જે ભાગનો દુવાડા કાઢે છે એના ઉપર તમારે પેન્સિલથી ગોળ કરવાનું છે. એમાં સ્કૂટર છે, ત્યારબાદ કાર છે, બરાબર. ઘણી બધી જે વાહનોમાંથી ધુમાડા નીકળે છે જ્યાં તમને દેખાઈ રહ્યા છે એ દરેક ઉપર તમારે ગોળ કરવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે. એવા કોઈ વાહનો છે કે જે પેટ્રોલની પણ જરૂર ન પડે અને ડીઝલની પણ જરૂર ન પડે. તો હા, આપણે જોઈએ કે કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે. તો એમાં જવાબ જોઈએ કે પગ રિક્ષા. કે રિક્ષા તો વાહનોમાંથી આવતા
જે ધુમાડા નીકળે છે એના કારણે કેવી મુશ્કેલી થાય છે, એનો જવાબ આપણે જોઈએ કે વાહનોમાંથી નીકળતા ધુમાડાથી વાયુનું પ્રદૂષણ થાય છે. હવે વાહનોની અંદરથી જે હવા નીકળે છે, જે વાયુઓ નીકળે છે, બરોબર, એ વાયુઓ છે ને એ આપણા શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે, ભયાનક કહી શકાય, એ પણ આપણે કહેવા આપી શકીએ. એના માટે શબ્દ ધુમાડા એટલા બધા નુકસાનકારક છે માણસો માટે, તેમ છતાં જે વાહનોનું પ્રમાણ વધવાથી એ ધુમાડાનું અને એ હવાઓનું પ્રદૂષણ વધી રહ્યું છે, અને એના કારણે લોકોને એવી હવા જો શ્વાસમાં લેવાથી ફેફસાના રોગો થાય છે, શિયાળામાં ધુમ્મસ વધારે થાય છે. એ યાદ કીધું કે એવી હવા શ્વાસમાં લેવાથી ફેફસાના રોગો, એટલે કે શ્વાસને લગતી જેટલી બીમારીઓ છે એ દરેક બીમારી છે તો એ આના કારણે સંભવ છે. આ ધુમાડાવાળી જે હવા છે એ આપણે વાતાવરણમાંથી આપણે શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર લઈએ છીએ, એના કારણે આપણને ઘણી વાર છે ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે, અને એના કારણે ભવિષ્યમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉભા થશે, લોકો છે એ બીમારીનો વધારે ભોગ બનશે. માટે જો શક્ય હોય તો ત્યાં જ તમે વાહનનો ઉપયોગ કરો જ્યાં તમારે દૂર જવાનું હોય અથવા કોઈ બીજું અન્ય કાર્ય હોય, નજીકમાં જવા માટે પોતાના મોજ શોખ માટે ક્યારેય તમે વધારે પડતા વાહનોનો ઉપયોગ કરવો નહીં. તેના કારણે શું થશે કે પ્રદૂષણ ઓછું થશે, અને જો પ્રદૂષણ ઓછું થશે તો જે આપણે માનવી છીએ એને પણ ચોખ્ખી હવા શ્વાસમાં લઈ શકીએ એવી ચોખ્ખી હવા મળી રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન છે કે વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ. આપણે જાણીએ છીએ કે આગળનું વાહન છે ધીમે ચાલતું હોય અથવા થોડી વાર માટે ઊભું રહી ગયો તો પાછળની વ્યક્તિ છે એને એટલી બધી ઉતાવળ હોય છે કે હોર્નનો વારંવાર ઉપયોગ કરે છે, તો આના કારણે શું થશે કે ઘોંઘાટ થશે, અવાજનું પ્રદૂષણ થશે. તો એમાં સૌથી પહેલાં જોઈએ તો હોર્નનો વધારે પડતા ઘોંઘાટ છે તો હવાનું પ્રદૂષણ થશે, બરાબર. ત્યાર પછી નાના બાળકો હોય એને ખલેલ પહોંચશે. પછી આપણે જોઈએ આગળ કે નાના બાળકો સિવાય માની લો કે આજુબાજુમાં કોઈ હોસ્પિટલ છે, દવાખાનું છે, તો ત્યાં જે દર્દીઓ હશે એને પણ ઘણી વાર મુશ્કેલીઓ પડે છે. આમ દરેક વ્યક્તિને કોઈક ને કોઈક પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે. તો આ થયો આપણે જે વાહનનો ઉપયોગ કરીએ છીએ, વાહનોના કારણે ઘણી વાર વાહનોની મજા છે એ સજામાં પણ પરિણમી શકે છે, અને માનવી માટે ક્યારેક નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તો આજે આપણે જે ચલાવ્યું એ તમારે લખીને પાકું કરવાનું છે, અને એ વસ્તુ તમારે સમજીને આપણે એવી વસ્તુઓનો ઉપયોગ કરીએ. આજે નાના બાળકોને જોઈએ તો એ પણ પોતાનું સ્કૂટર લઈને નીકળે છે, શા માટે? સ્કૂલ દૂર હોય તો ચોક્કસ ઉપયોગ કરી શકો છો, પણ પોતાના મોજશો ખાતર આપણે એવા વાહનોનો ક્યારે ઉપયોગ કરવો જોઈએ ને, જેથી આપણે શરૂઆત કરીએ હવાના પ્રદૂષણને ઓછું કરવા માટે, જેથી આવનારી જે પેઢી છે, આવનારો જે સમય છે એની અંદર ડીઝલ અને પેટ્રોલની બચત તો થઈ જ શકે, પણ સાથે સાથે આપણે ચોખ્ખી હવા લઈ શકીએ એવું વાતાવરણ પણ આપણે બીજાને આપી શકીએ. આજે સુધી રાખીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.